ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? ચાલો આજે આપણે ફરીવાર ધોરણ 4માં ઇંગ્લિશ ભણીશું, બરાબર છે? ભણવું છે ને બધાને, મજા આવે છે ને ઇંગ્લિશમાં? તો આપણે એમાં છે એ લેસન નંબર 2 શીખતા હતા. કયું લેસન શીખતા હતા આપણે? લેસન નંબર 2, બરાબર છે? થિંગ્સ અરાઉન્ડ અસ, બરાબર. હવે તેમાં આપણે આગળ ઘણું બધું શીખી ગયા. કલર્સ નેમ શીખ્યા, પછી બીજું શું શીખ્યા? શેપ્સ નેમ શીખ્યા, પછી વેજીટેબલ્સ, વેજીટેબલ્સના નામ શીખ્યા, ફ્રૂટ્સના નામ શીખ્યા, બહુ સરસ બધી એક્ટિવિટી પણ શીખ્યા, બરાબર છે? હવે તેમાં આગળ આપણે આજે શીખવાનું છે એ છે બર્ડ્સ નેમ. શું શીખવાનું છે? બર્ડ્સ નેમ. જો અહીંયા તમને ચિત્ર દેખાય છે બર્ડ્સનું, વેરી ગુડ. દરેકને સરસ મજાનું બર્ડ્સનું ચિત્ર દેખાય છે. હવે છે અહીંયા છે એ ઘણા નવા બર્ડ્સ છે જે તમે જે ક્યારેય જોયા પણ ન હોય, પણ આપણે ચિત્રમાં એ બધા બર્ડ્સને જોઈએ છીએ. ઘણા છે એ આપણે રિયાલિટીમાં જોતા હોઈએ, જેમ કે ભાઈ કૂકડો છે. હું અહીંયા તમને પહેલાં ગુજરાતીમાં હું બોલું છું, જો આપણે જે જોઈએ છીએ એ ચિત્રના નામ દેખાડું છું. કૂકડો છે, પછી ચકલી છે, કાબર છે, કાગડો, કોયલ, કબૂતર, પછી આ સુરખાબ, એ બધા આપણે અમુક ચિત્રો જોતા હોય. આ છે લક્કડખોદ, આ છે પોપટ, પછી આ છે આવલ, પછી આ બગલા, બતક, અમુક અમુક જે છે મોર, એ બધા આપણે જોતા હોઈએ. આ ફ્લેમિંગો પણ અત્યારે આપણે, ખબર છે તમને, ઉનાળાની સિઝન હોય ત્યારે બધા પક્ષીઓ આવે છે અહીંયા આગળ પાણીમાં, તળાવમાં. આપણે બોર તળાવમાં જોઈએ, ગંગા જળિયા તળાવમાં જોઈએ તો ત્યાં આગળ બધા પક્ષીઓ આવા નવા નવા આવે છે ત્યારે આપણે જોવા મળે છે. બાકી આમ આપણે છે એ જોવા મળતું નથી. તો આપણે એવા જ થોડા બર્ડ્સના નામ શીખવાના છે આજે. બર્ડ્સના નામ શીખી લેશું, પછી એના પછી આપણે શીખવાના છે ફ્લાવર્સ નેમ. ફ્લાવર્સ નેમ એટલે કે ફૂલોના નામ, બરાબર છે? એ પણ આપણે આગળ શીખીશું. પહેલાં આપણે શીખી લેજો, આ છે બધા ફ્લાવર્સના અલગ અલગ ચિત્રોના આપેલા છે. એવી રીતે દરેકને નામ પણ તમને આવડી જશે. હું તમને ગુજરાતી સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ સાથે જ બધું શીખવીશ, એટલે તમને બરાબર યાદ રહી જાય. એ શીખી લઈને પછી છેલ્લે આપણે સરસ મજાની રાઇમ્સ શીખવાની છે આજે. પછી આપણું અહીંયા લેસન છે એ થિંગ્સ અરાઉન્ડ અસ છે એ પૂરું થાય છે, બરાબર છે? હવે મેં તમને બે ચેપ્ટર શીખવાડ્યા છે, લેસન નંબર 1 ગેટ અપ ડાન્સ અને લેસન નંબર 2 થિંગ્સ અરાઉન્ડ અસ. બે લેસન આપણે જે શીખ્યા તેનું આપણે રિવિઝન કરશું અને પછી છે નેક્સ્ટ વીકમાં આપણે તેની ટેસ્ટ લેશું. એટલે મેં જે કાંઈ શીખ્યું છે, જે કાંઈ હોમવર્ક આપ્યું છે, તમે બધાએ ખૂબ સરસ રીતે તમારી ફેરબુકની અંદર કરો જ છો. પણ હવે શું કરવાનું છે? તો કે આ જે લેસન નંબર 2 થિંગ્સ અરાઉન્ડ અસ પૂરું થાય પછી તમારે લોકોએ રિવિઝન શરૂ કરવાનું છે. હું તમને અહીંયાથી રિવિઝન પણ શીખવાડીશ અને તમારે ઘરે કેમ રિવિઝન કરવું એ પણ હું તમને કહેતી રહીશ. તો આજે આપણે પહેલાં શીખીએ બર્ડ્સ નેમ, બરાબર છે? બર્ડ્સ નેમમાં પહેલાં જો હું તમને અહીંયા બધા ઇંગ્લિશમાં એને શું કહેવાય એ આપણે નામ વાંચી છે, કારણ કે આપણે ઇંગ્લિશ સબ્જેક્ટ ભણી રહ્યા છીએ. તો આપણે પહેલાં ઇંગ્લિશમાં નામ વાંચીએ, પછી હું તમને એનું ગુજરાતી પણ સમજાવીશ. તો પેલું જે છે એ છે COCK કુક, પછી છે BUL બુલબુલ, એ પણ તમે નામ સાંભળેલું હશે, બરાબર છે બુલબુલનું? પછી છે DUCK ડક, ડક એટલે કે બતક. પછી છે SPARROW સ્પેરો, સ્પેરો એટલે એ તો આપણે આવડતું જોઈએ, સ્પેરો એટલે શું થાય? તો કે ભાઈ ચકલી. આપણે ચકલીના માળા બનાવવાના, ખબર છે અત્યારે તમને બધા, એક દિવસ આપણે સ્પેરો ડે બનાવીએ છીએ, તેમાં ચકલીના માળા પણ તમને દીપાવલી મિસ જ્યારે ગુજરાતી લે છે ને
ત્યારે એનો એક લેસન આવે છે, એમાં એ તમને સરસ મજાનો માળો બનાવતા શીખવાડે છે, એક બોક્સમાંથી માળો બનાવતા પણ શીખવાડે છે, અને એમાં કેવી રીતે જગ્યા રાખવી કે અંદર ચકલી જાય, દાણા ચણે, પાણી પીવે, એ પણ એ ખૂબ સરસ રીતે સમજાવે છે. જો તમને આગળ એ ચેપ્ટર આવશે તો એ શીખવાડશે. પછી છે આ મેના, MIMYNA, મેના એટલે કે કાબર. CUCKOO, કુકુ એટલે કે કોયલ. KIVI, કીવી. પછી છે આ છે પોપટ જેવું પણ આપણું અહીંયાનું આ પક્ષી નથી. આ છે કિંગફિશર, KINGFISHER, કિંગફિશર. આ છે પીઝન, PIGEON, પીઝન એટલે કે કબૂતર. આ છે તજલુર બર્ડ્સ છે. પછી આ છે વુડ પીકર, વુડ પીકર એટલે શું થાય તો કે લકડખોદ. એ છે લાકડા, જે લાકડું હોય ને એ ખોતરીને પોતાનો માળો બનાવે છે. આ છે તુર્કી, જો એ કેવું આખું અલગ જ બર્ડ્સ છે, એટલે કે પક્ષી છે, આપણે અહીંયા આ જોવા મળતું નથી. આ છે ગુસ, એ પણ અહીંયા જોવા મળતું નથી. આ એક એ છે બર્ડ્સ, એ આપણા દેશમાં જોવા મળતા નથી. આ છે પેરોટ એટલે કે પોપટ, જેમને જે સમજાય એના જ હું તમને નામ સમજાવીશ એટલે તમને યાદ રહી જાય. પણ આપણે ખબર પડે કે ભાઈ પક્ષીઓની કેટલી બધી જાત હોય છે, તેના માટે મેં તમને આ ચિત્ર દેખાડેલું છે કે તેના પરથી તમને ખબર પડે કે ભાઈ પક્ષીઓ પણ ઘણી પ્રકારના હોય છે. હવે આ છે શ્વાન, તો શ્વાન આપણે આવે જ છે ભણવામાં. પછી છે અહીંયા આગળ છે એ આખા બધા, આ છે આ હુપોય, એ પણ એ સર્કસમાં આપણે છે ને તો સર્કસમાં અલગ અલગ બે ચાર પોપટના ચિત્ર અને બે ચાર અલગ અલગ એ લોકો લઈ આવે છે. પોપટ અલગ અલગ પ્રકારના હોય છે ખબર, સ્કલગીવાળા લઈ આવે છે, કલરફુલ લઈ આવે છે, એ બધું સર્કસમાં જોવા મળે છે. તો ત્યારે આપણે ઘણા પક્ષીઓ નવા જોઈએ છીએ. આ છે આઉલ, તો એ પણ આપણે જોયું હોય. આ છે પેગ્વિન, તો પેગ્વિન પણ આપણે જોયેલું છે, ચિત્રમાં જોયેલું છે ને કે ભાઈ પેગ્વિન બે પગ ઉપર ચાલે છે, એ આપણે જોતા હોઈએ છીએ, ઘણીવાર ડિસ્કવરી ચેનલ ઉપર પણ બતાવે છે. આ છે ફ્લેમિંગો, આ છે ઈગલ, અને આ છે પીકોક. પીકોક તો દરેકને ખબર હોય કે ભાઈ પીકોક એટલે શું થાય, તો કે ભાઈ મોર. હવે આપણે જે શીખવાના છે એ હું તમને અહીંયા શીખવાડું છું. હું જો ઉચ્ચાર અને અર્થ બંને બોલતી જઈશ, તમારે શીખવાનું છે, બરાબર છે? તો અહીંયા આગળ આપણે શીખીશું અહીંયા આપણે શીખીએ આ છે બેક ઈટર, BECEATER, બિગ ઈટર એટલે કે પતરંગો. શું થાય? પતરંગો. જો આમાં પણ અમુક એવા શબ્દો છે કે જે આપણે અહીંયા જોવા મળતા પક્ષીઓના નથી, પણ ક્યારેક તમને એક્ઝામમાં આમાંથી 5-6 નામ યાદ રહી જાય તો આપણે એ શીખી અને લખી શકીએ છીએ. હવે આ જે છે CRANE, ક્રેન એટલે કે સારસ. શું થાય? સારસ, બરાબર છે. પછી એની નીચેનું જે છે એ છે CROW એટલે કે ક્રો. ક્રો એટલે કાગડો. શું થાય? કાગડો, બરાબર છે. તો એ છે કાગડો. પછી અહીંયા છે CROWPHEASANT એટલે કે
ધુક્યો એ પણ નવું જ પક્ષી છે. પછી છે એ છે કુકુ, સી ઓ સી કે ડબલ ઓ, કુકુ એટલે કે કોયલ. ડી ઓ વી ઈ ડવ એટલે કે હોલો. શું થાય? હોલો. આપણે જોયું છે કબૂતર જેવો જ હોલો હોય. પહેલાં છે એ બધા પક્ષીઓ આપણે દેખાતા હતા, પણ હમણાં આપણે આ વાતાવરણમાં જે પોલ્યુશન વધી ગયું છે ને, એર પોલ્યુશન, વોઇસ પોલ્યુશન, એના હિસાબથી અમુક પક્ષીઓ તો હવે દેખાતા જ નથી. જુઓ, પહેલાં છે આપણા ઘરમાં બારીમાં રોજ ચકલી, કાબર એ બધા પક્ષીઓ દેખાતા હતા, પણ અત્યારે તો જાણે એ પક્ષીઓ છે બધા અદૃશ્ય જ થઈ ગયા છે, આપણે કોઈ પક્ષી દેખાતું નથી. એવી જ રીતે કબૂતર જેવો હોલો પણ હોય. પછી છે ડી આર ઓ એન જી ઓ, ડ્રોંગો એટલે કે કાળો કોશી. ડી યુ સી કે ડક એટલે કે બતક. ઈ એ જી એલ ઈ ઈગલ એટલે કે ગરુડ. પછી સી જી આર સી એલ, અરે ઈ જી આર સી એલ એટલે કે બગલો. પછી છે એફ એલ એ એમ આઈ એન જી ઓ, ફ્લેમિંગો એટલે કે સુરખાબ. જી યુ ડબલ એલ ગુલ એટલે કે ઘોમડો. પછી છે આઈ બી આઈ એસ ઇબીસ એટલે કે કાંકણ સાર. પછી છે કિંગ ફિશર, કે આઈ એન જી એફ આઈ એસ એચ ઇ આર, કિંગ ફિશર એટલે કે કલકલિયો. કે આઈ ટી ઈ કાઇટ એટલે કે સમડી. જો કાઇટ એટલે સમડી, અને આપણે જે બોલીએ કાઇટ એટલે પતંગ, પણ અહીંયા પક્ષીમાં કાઇટ એટલે કે સમડી. એલ એલ એ પી ડબલ્યુ આઈ એન જી લેપિંગ એટલે કે ટીટોળી. આપણે ટીટોળી તો તમે બધાએ જોઈ હશે, ચકલીથી થોડુંક મોટું એ પક્ષી આવે એ છે ને, બધા ઉનાળો હોય ને ત્યારે ટીટોળી ઈંડા મૂકે છે, તો ઘણા એ ઊંચાઈ ઉપર મૂક્યો હોય ને, તો આપણા બુઝુર્ગો એવું કહે કે જેટલો ટીટોળી ઊંચાઈ ઉપર ઈંડા મૂકે ને એટલું વરસ સારું થાય. તો એ ટીટોળી કહેવાય, એક આ ચકલીથી થોડુંક મોટું પક્ષી છે. એમ વાય એન એ એચ મેના એટલે કે કાબર. એન આઈ જી એચ આઈ એન જી એ એલ ઈ નાઇટ એંગલ એટલે કે બુલબુલ. બરાબર છે. આપણે એમાંથી આ પાંચ યાદ રાખી લેવાના. સી આર ઓ ડબલ્યુ ક્રો એટલે કાગડો, સી ઓ સી કે ડબલ ઓ કુકુ એટલે કોયલ, ડી ઓ વી ડવ એટલે કે હોલો, ડી યુ સી કે ડક એટલે કે બતક, ઈ એ જી એલ ઈ ઈગલ એટલે કે ગરુડ, એફ એલ એ એમ આઈ એન જી ઓ ફ્લેમિંગો એટલે કે શુરખાબ, કે આઈ એન જી એફ આઈ એસ એચ ઈ આર કિંગફિશર એટલે કે કલકલિયો, પછી એમ વાય એન એ એચ મેના એટલે કે કાબર. તો આ આટલા છે એ આપણે યાદ રાખવાના છે. બરાબર છે. હવે આપણે આગળ શીખીશું એ છે ફ્લાવર્સ નેમ. શું શીખવાનું છે? તો કે ફૂલના નામ. બરાબર છે. તો ફૂલના નામ આપણે શીખીશું. તો એમાં પહેલું છે એ છે રોઝ. શું છે? રોઝ. પછી છે મે, રોઝનો સ્પેલિંગ શું થાય? આર ઓ એસ ઈ રોઝ. પછી છે મેરીગોલ્ડ, એમ એ આર આઈ જી ઓ એલ ડી મેરીગોલ્ડ. પછી છે એચ આઈ બી આઈ એસ સી યુ એસ હિબિસ્કસ. પછી છે પી એ એન એસ વાય એટલે કે પાનસી. પછી છે પી એલ યુ એમ ઈ આર આઈ એ એટલે કે પ્લુમેરિયા. પછી છે ટી યુ એલ આઈ પી એટલે કે ટ્યુલિપ. પછી છે જે એસ જે એ એસ એમ આઈ એન ઈ એટલે કે જસ્મીન. પછી છે ડી એ એચ
LIA એટલે કે ડાલિયા, પછી છે સનફ્લાવર એટલે કે SUNFL OWER સનફ્લાવર, પછી છે લોટસ એટલે કે LOTUS લોટસ, પછી છે LILY લીલી, પછી છે SDAISY ડેઝી, પછી છે ORCHID ઓર્ચિડ, પછી છે RAGNIGANDHA એટલે કે રજનીગંધા, પછી છે ZINNIA એટલે કે ઝિનિયા, પછી છે લવેન્ડર LAVENDER લવેન્ડર, પછી છે ROSEMARY એટલે કે રોઝમેરી, પછી છે GERBERA એટલે કે ઝરબેરા, પછી છે DAFFODIL એટલે કે ડફોડીલ. આ છે બધા ફ્લાવર્સના નેમ છે, પણ હું તમને જે PDFમાં મોકલીશ એ નામ તમારે તમારી ફેર બુકની અંદર લખવાનું છે. એમાં શું લખશો? પહેલાં તો સૌથી પહેલાં તો આજની તારીખ લખવાની છે, પછી સબ્જેક્ટ ઇંગ્લિશ, પછી હેડિંગ મારવાનું છે બર્ડ્સ નેમ એટલે કે પક્ષીઓના નામ, બર્ડ્સ નેમ, એની નીચે તમે પક્ષીઓના નામ એવું ગુજરાતીમાં લખી શકો, કારણ કે તમને યાદ રાખવા માટે, બરાબર છે? તો હું તમને જે PDF મોકલું ને તેમાંથી તમારે પછી બર્ડ્સ નેમ લખાઈ જાય તો એ કેવી રીતે લખવાના છે, તો કે સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ હું તમને મોકલીશ પણ એવી જ રીતે. પછી તમારે નવા પેજ ઉપર લખવાનું છે ફ્લાવર્સ નેમ. શું લખવાનું છે? ફ્લાવર્સ નેમ. એમાં પણ ત્રણ લાઇન પાડવાની, સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ. એટલે તમે જ્યારે પણ બુક ખોલીને વાંચો તો એનો સ્પેલિંગ પછી ઉચ્ચાર હોય તો તમને ખબર પડે કે ભાઈ આ સ્પેલિંગનો આ ઉચ્ચાર વચાય કે આપણે બોલાય. પછી એનો અર્થ એટલે કે રોઝ હોય તો રોઝને આપણે ગુજરાતીમાં શું કહીએ? તો કે ભાઈ ગુલાબ. તો એનો અર્થ પણ તમને ખબર પડે, બરાબર છે? હવે આપણે જોઈએ અહીંયા થોડાક ગુજરાતી નામ, ફૂલ નામ. તો પહેલું છે એ છે BOUGAINVIALLCA એટલે કે બોગનવેલ. બોગનવેલ એટલે એક જાતની વેલ છે. પછી છે CANNA કેના. કેના પણ એક જાતનું ઝાડ, ફૂલ છે. પછી છે CHAMELI ચમેલી, એટલે એને ગુજરાતીમાં કહેવાય જુઈ. આપણે બધાએ ચમેલીનું ફૂલ જોયું જ હશે, એકદમ વ્હાઈટ કલરનું અને સુગંધી ફૂલ હોય એને આપણે ચમેલીનું ફૂલ કહીએ. પછી છે ચંપક, CHAMPAK એટલે કે ચંપો. પછી છે DHLIA એટલે કે ડાલિયા. પછી છે DHATURA એટલે કે ધતુરા. પછી છે HIBISCUS હિબિકસ એટલે કે જાસૂદનું ફૂલ. JASMINE જસ્મીન એટલે કે મોગરો. LILY લીલી એટલે કે પોઈણું એવી ફૂલ. LOTUS લોટસ એટલે કે કમળનું ફૂલ. MARIGOLD મેરીગોલ્ડ એટલે કે ગલગોટો. NIGHT JASMINE નાઇટ જસ્મીન એટલે કે રાતરાણી. પછી છે ROSE રોઝ એટલે કે ગુલાબ. SUNFF
LOWER सनफ्लावर एटले सूरजमुखी। TUBERROSE ट्यूबरोज एटले के रजनीगंधा। ZINNIA जीनिया एटले ए पण एक फूलनुं नाम छे, बराबर छे। हवे आपणे जे शीखवानी छे ए तमने सरस मजानी मजा आवे एवी राइम्स छे, तमे बराबर सांभळजो एटले तमने पण आ राइम्स याद रही जाए। तो एमां तमने शुं कीधुं छे कि भाई नीचेनी कविता सांभळो अने ગાઓ, તમારા ગુજરાતી પાઠ્યપુસ્તકમાં આવી જ કવિતા આપેલી છે તે ઓળખો। તો કઈ કવિતા તમારી પાઠ્યપુસ્તકમાં આપેલી છે બાળ મિત્રો? આપણે ગુજરાતીમાં પહેલું જ ભણી ગયા ટમેટું, તમને સમજાવી ને ટમેટાની, એવી જ અહીંયા રાઇમ્સ આપેલી છે। આપણે બધા બોલીએ છીએ ખબર છે, એકવાર કે ટમેટું રે ટમેટું લાલ લાલ ટમેટું મને ભાવે ટમેટું, એવું આપણે બોલીએ છીએ, બરાબર છે। તો એના પરથી જ અહીંયા આપણે રાઇમ્સ પણ આપેલી છે। જો આપણે અહીંયા રાઇમ્સ જોઈશું આજે, તો ચાલો આપણે શીખીએ રાઇમ્સ। તો એ છે ટોમેટો રે ટોમેટો, એટલે કે ટમેટું રે ટમેટું। પછી છે ફેટ લાઇક અ પોટ, એટલે ફેટ લાઇક અ પોટ, એટલે કે પોટ એટલે કે માટલું, શું થાય માટલું, અને લાઇક એટલે ગમવું અને ફેટ એટલે જાડું, તો કે માટલા જેવું જાડું, તો કે શું ટમેટું। શેકિંગ ઇન ધ ફ્રીજ શાઉટેડ અ લોટ, એટલે શેકિંગ ઇન ધ ફ્રીજ એટલે ફ્રીજમાં ધ્રુજતું, એ તો ઝાડ ઉપર ટમેટું હોય તો એને મજા આવે, કારણ કે ઝાડ ઉપર છે એ સવારમાં સૂર્યના કિરણો તેના પર પડતા હોય તો એને ઠંડી ન લાગે, પણ આપણે ટમેટું ઘરે શાકભાજી લઈ આવીએ તો ટમેટાને આપણે ક્યાં મૂકી દઈએ, તો કે ફ્રીજની અંદર, તો કે ટમેટું ફ્રીજમાં ધ્રુજતું અને શાઉટેડ અ લોટ એટલે કે ઘણી મોટેથી બૂમો પાડતું। આંટી આંટી દૂધી આંટી ગીવ મી એ કોટ, એટલે બૂમ પાડે છે દૂધી માસી મને પહેરાવો કોટ। કોટ એટલે એક બંદી જેવું આવે છે, આપણે ગુજરાતીમાં આ જ કવિતા આવે છે ખબર છે તમને બધાને, તમે બધા જ ભણી ગયા છો ગુજરાતી વિષયમાં, ટમેટું રે ટમેટું એમ એમાં આવે છે દૂધી માસી જટ પહેરાવો બંદી, મને ફ્રીજમાં બહુ લાગે છે ઠંડી, બરાબર છે, એવી કવિતા આવે છે આપણે ગુજરાતીની અંદર। પછી છે લુક એટ મી આઈ એમ શિવરિંગ અ લોટ, તો કે બધા જુઓ, બધા મને જુઓ કે હું ખૂબ ધ્રુજી રહ્યો છું। આઈ વોઝ હેપી ઓન ધ પ્લાન્ટ, એટલે કે એવું કહે છે કે ઓહો હું છોડ ઉપર જ ખુશ હતો, મને કાંઈ અહીંયા ફ્રીજમાં રહેવું ગમતું નથી। સનશાઇન વોઝ વેરી વેરી નાઇસ માય આંટ, એમ કેમ છે તડકો છે ખૂબ સરસ હતો મારા માસી, તમે શું કામ મને ફ્રીજમાં લાવ્યા। પછી એ કહે છે કે હિયર ઇટ ઇઝ ઓલ આઈસ એન્ડ આઈસ, અહીંયા તો એકલો બરફ જ બરફ છે, આઈસ એટલે કે બરફ, ઓલ એટલે કે બધો, હિયર એટલે અહીંયા, તો કે હિયર ઇટ ઇઝ ઓલ આઈસ એન્ડ આઈસ એટલે કે અહીંયા તો એકલો બરફ જ બરફ છે। ધ વિલેજ ઇઝ કોલ્ડ કુલ કુલ આઈસ, શું કહે છે કે ભાઈ અહીંયા તો ફક્ત બરફ જ બરફ છે, ફ્રીજ ઠંડુ છે અને બરફ પણ ઠંડો ઠંડો જ છે, અહીંયા તો બરફનું ગામડું હોય તેવું મને લાગે છે। ઓ આંટી, અહીંયા આગળ
જો મારો એરો તમને દેખાય છે ને ત્યાં આગળ હું વાંચું છું, ઓ આંટી વુ મેડ ધ ફ્રીઝ. તો એ પૂછે છે ટમેટો છે, એ દૂધી માસીને બહુ પૂછે છે, હે દૂધી માસી આ ફ્રીજ કોણે બનાવ્યું છે? હિયર આઈ ફીલ નથિંગ વોર્મ ઇઝ, અહીંયા આગળ મને બિલકુલ ગરમાવો મળતો નથી. વાર્મ એટલે કે ગરમાવો, તો કે મને અહીંયા આગળ જરા પણ ગરમાવો મળતો નથી. ટીપ ટેપ ટીપ ટેપ કેમ પિંકી હંગરી. એટલી જ વારમાં ટીપ ટેપ થઈને પિંકી છે એ ભૂખી થઈને આવે છે. હંગરી એટલે કે ભૂખું થવું. તો પિંકી છે એ ભૂખી થતી ફ્રીજનો દરવાજો ખોલે છે. ઓપન ધ ફ્રીજ એન્ડ ટુક આઉટ ઘારી. અને ફ્રીજ ખોલે છે અને ઘારી છે એ બહાર કાઢે છે. તો કે ઘારી શું છે? તો કે એક જાતની મીઠાઈ છે. એ છે ફ્રીજમાંથી પિંકી છે એ બહાર કાઢે છે. સડનલી ધ રેડિશ મૂવડ અબાઉટ. અને સડનલી એટલે કે અચાનક મૂળો હલ્યો. એ ઘારી કાઢીને પિંકીએ મીઠાઈ એટલે કે સડનલી રેડિશ રિમૂવડ મૂડ અબાઉટ એટલે કે રેડિશ એટલે કે મૂળો, મૂળો જ એ તરત હલ્યો. ટીપ ટેપ કેમ ટોમેટો આઉટ. અને ધીમે ધીમે છે એ ટમેટું ફ્રીજની બહાર આવી ગયું. જેવી રીતે જ્યાં મૂળો હલ્યો ને ત્યાં ટમેટાને જગ્યા મળી ગઈ એટલે ફ્રીજનો દરવાજો ખોલ્યો તો ટમેટું છે એ તરત બહાર આવી ગયું. સૂન સૂન સન રેન એક્રોસ ધ સ્કાય એટલે કે છે કે થોડી જ વારમાં સૂર્ય આકાશમાં દોડ્યો. ગિફ્ટેડ ટોમેટો અ કોટ ઓફ વાર્મ સનશાઇન. અને ટમેટાને ભેટ આપી. શેની ભેટ આપી? તો કે ભાઈ એને હૂફની એટલે કે હુફાળા તડકાના કોટની છે એ સૂર્યએ તેને ભેટ આપી. આઈ એમ ધ કિંગ એટલે કે હું રાજા છું. ટમેટો છે હવે ફ્રીજમાંથી બહાર નીકળી ગયો ને તો એવું ફીલ કરે છે કે હું તો જાણે રાજા છું. સેડ વિથ અ સ્માઇલ ફાઇન ફાઇન. અને એક સરસ મજાની સ્મિત સાથે એમ કહે છે કે હું ખૂબ જ સરસ છું. જો હવે ફરીવાર આપણે એકવાર રાઇમ્સ ગાઈ જઈશું. તો રાઇમ્સ છે ટોમેટો રે ટોમેટો ફેટ લાઇક અ પોટ, ટમેટો રે ટમેટો માટલા જેવું જાડું એવું થાય. બરાબર, માટલા જેવું જાડું ટમેટો રે ટમેટો. શેકિંગ ઇન ધ ફ્રીજ શાઉટેડ અ લોટ. એ ફ્રીજમાંથી જોર જોરથી બૂમો પાડે છે. આંટી આંટી દૂધી આંટી ગીવ મી અ કોટ. એમ કહે છે દૂધી માસી મને જલ્દી કાંઈ કોટ પહેરાવો, મને બહુ જ ઠંડી લાગે છે. એટલે કહે છે કે મને કાંઈ પણ બંડી જેવું પહેરાવો, મને ફ્રીજમાં ખૂબ જ ઠંડી લાગે છે. લુક એટ મી આઈ એમ શિવરિંગ અલોટ. શિવરિંગ એટલે કે ધ્રુજવું. તો એ એવું કહે છે કે મને જુઓ દૂધી માસી, પહેલાં મને જુઓ કે હું ખૂબ જ ધ્રુજી રહ્યો છું. ઓહ ઓહ આઈ વોઝ હેપી ઓન ધ પ્લાન્ટ. એ એવું કહે છે કે દૂધી માસી હું છે એ મારા છોડ ઉપર ખૂબ જ ખુશ હતો, પણ મને અહીંયા ફ્રીજમાં રહેવું ગમતું નથી. તો કે શું કામ એને ફ્રીજમાં રહેવું ગમતું નથી? તો કે એને ખૂબ જ ઠંડી લાગે છે. સનશાઇન વોઝ વેરી વેરી નાઇસ માય આંટ. તેવું કહે છે કે ભાઈ આંટી મને છે એ સનશાઇન એટલે કે સૂર્યનો તડકો છે એ ખૂબ જ ગમે છે. હિયર ઇટ ઇઝ ઓલ આઈસ એન્ડ આઈસ. અહીંયા તો એકલો બરફ જ બરફ છે, અહીંયા કાંઈ મને તડકો કે સૂર્યનું કિરણ દેખાતું નથી. ધ વિલેજ ઇઝ કોલ્ડ કુલ કુલ આઈસ. આ તો ઠંડા ઠંડા બરફના ગામડા જેવું લાગે છે. ઓ આંટી વુ મેડ ધીસ ફ્રીજ. આંટી આ ફ્રીજ છે એ કોણે બનાવ્યું હશે? હિયર આઈ ફીલ નથિંગ વોર્મ ઇઝ એટલે કે અહીંયા તો બિલકુલ ગરમાવાનું નામ જ નથી, અહીંયા તો એકલી ઠંડી જ ઠંડી છે. ટીપ ટીપ
ટીપ ટેપ કેમ પિંકી હંગરી. એટલી જ વારમાં પિંકી છે એ ભૂખી થતી ટીપ ટેપ કરતી ફ્રીજ પાસે આવે છે. ઓપન ધ ફ્રીજ એન્ડ ટુક આઉટ ધ ઘારી, અને ફ્રીજ ખોલી અને ઘારી લે છે. ઘારી છે એ એક મીઠાઈ છે, બરાબર છે. સડનલી ધ રેડિશ મૂડ અબાઉટ, એટલે એટલી જ વારમાં અચાનક છે એ મૂળો હલે છે ફ્રીજમાંથી. મૂળો હલે છે ને એટલી વારમાં તો ટીપ ટેપ કેમ ટોમેટો આઉટ. હજી તો મૂળો હલ્યો ત્યાં ટમેટાને બહાર નીકળવાની જગ્યા મળી, એટલે ટમેટું છે એ ફ્રીજનો દરવાજો ખુલ્લો હતો ત્યાં તો બહાર આવી ગયો. સુન સુન સન રેન એક્રોસ ધ સ્કાય, અને તે જલ્દી જલ્દી તેને આકાશમાં સૂર્યના કિરણો દેખાય છે. ગિફ્ટેડ ટોમેટો અ કોટ ઓફ વોર્મ સનશાઇન, એટલે કે સૂર્યના કિરણો છે એ તેને જલ્દી જલ્દી તેના ગરમાવાનો કોટ પહેરાવીને ગિફ્ટ આપે છે, એટલે કે ભેટ આપે છે. આઈ એમ ધ કિંગ. પછી ટમેટો એવું કહે છે કે હું તો રાજા. સુકામ રાજા શેડ વિથ અ સ્માઇલ ફાઇન ફાઇન, અને ખૂબ સરસ સ્મિત આપીને કહે છે કે હવે હું રાજા. એવું એ શું કામ કહે છે તો કે ભાઈ ફ્રીજમાંથી એ બહાર નીકળ્યો, એને ફ્રીજમાં ગમતું નહોતું. શું કામ નહોતું ગમતું તો કે ભાઈ એને ફ્રીજમાં છે એ ખૂબ જ ઠંડી લાગતી હતી, એને ક્યાંય ત્યાં સૂર્યના કિરણનો પ્રકાશ આવતો નહોતો, એટલે એને ગરમાવો લાગતો નહોતો. એવું કહેતો હતો કે ભાઈ ફ્રીજની અંદર તો ગરમાવો નું નામ નથી, અહીંયા તો બરફના જ ગામ છે. એટલે એવું કહે છે કે ભાઈ હું તો બહાર નીકળી ગયો તો મને ખૂબ જ મજા આવી. હવે વિદ્યાર્થી મિત્રો, તમને હોમવર્કના અંદર આજે આપણું અહીંયા છે એ લેસન નંબર 2 થિંગ્સ અરાઉન્ડ અસ પૂરું થાય છે, બરાબર છે. હવે આપણે બીજા લેક્ચરથી છે એ રિવિઝનની શરૂઆત કરશું, અને પછી હું નેક્સ્ટ લેક્ચરમાં તમારી ટેસ્ટ લઈશ, એટલે કે તમારે હવે રિવિઝન શરૂ કરી દેવાનું છે. લેસન નંબર 1 અને 2 મેં જેટલું જ તમને બધું કરાવ્યું છે એ બધું જ રિવિઝન અહીંયાથી હું પણ તમને રિવિઝન કરાવીશ, અને ઘરે તમારે પણ જાતે રિવિઝન કરવાનું છે. પણ આજનો હોમવર્ક શું છે એ હું તમને કહી દઉં. આજનો હોમવર્ક છે બર્ડ્સ નેમ અને ફ્લાવર્સ નેમ, જેની હું તમને PDF છે એ તમારા વોટ્સએપના ગ્રુપમાં મોકલી દઈશ. તમારે એમાંથી જોય અને બર્ડ્સના નામ એટલે કે પક્ષીઓના નામ અને ફ્લાવર્સ નેમ એટલે કે ફૂલના નામ લખવાના છે. ઓકે, બાય.